ઐતિહાસિક નગરી વડનગરનું રેલવે સ્ટેશન પર એક રાજકીય અને ઐતિહાસિક સ્મારકોથી બનાવવામાં આવ્યું છે તેમાં રેલવે સ્ટેશનના અંદર એન્ટ્રી કરતા એક ચાની કિટલી મૂકવામાં આવી છે જે ચાની કિટલી માનનીય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાજી દામોદર દાસ મોદીની ચાની કેન્ટીન વડનગર જૂના રેલવે સ્ટેશન પર આવેલી છે આજે પણ એ જ ચાની કેન્ટીન વડનગરના નવા રેલવે સ્ટેશન પર જોવા મળે છે અને વડનગરનું રેલવે સ્ટેશન પથ્થરોથી કોતરણીઓથી બનાવવામાં આવ્યું છે અને યાદગીરી માટે ચાની કેટલી પણ રેલવે સ્ટેશનના એન્ટર ગેટમાં મૂકવામાં આવી છે જેનાથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બીએન હાઈસ્કૂલમાં ભણતા હતા તે બીએન હાઈસ્કૂલ વડનગર રેલવે સ્ટેશનથી આવી નજીક છે તો નરેન્દ્ર મોદી પુલની મોટી ડિસેસમાં અને છૂટ્યા પછી તેમના પિતાજી સાથે રેલવે સ્ટેશનની ચાની કેન્ટીનમાં તેમના પિતાજીને મદદ કરવા જતા હતા તે સમયે વડનગર રેલવે સ્ટેશન પર રોજની આશરે છ થી સાત ટ્રેનો આવતી હતી અને આજે પણ આ ચાની કેન્ટીન નવા રેલવે સ્ટેશનમાં જોવા મળે છે વડનગરના નવા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મના ભાગ પર બૌદ્ધ ભગવાનનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે તેથી આવનારા દિવસોમાં જ્યારે વડનગરમાં ટ્રેનની સંખ્યા વધે ત્યારે પણ લોકો વડનગરના ઇતિહાસની ખબર પડે અને લોકો વડનગર જોવા માટે માટે વધારે ટુરિસ્ટો આવે તે રેલવે સ્ટેશનમાં એક સુંદર હોટલ પણ બનાવવામાં આવે છે હજી હોટલનું કામ અને ફર્નિચર ચાલુ છે આ હોટેલ પણ સુંદર પથ્થરોની કોતરણીથી બનાવવામાં આવે છે વડનગરનું રેલવે સ્ટેશન આખા ગુજરાતના રેલવે સ્ટેશનથી અલગ બનાવવામાં આવ્યું છે તેમાં સિનિયર સિટીઝન અને વિકલાંગો માટે પણ એક સુંદર લિફ્ટની વ્યવસ્થા કરાઈ છે અને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે લિફ્ટનું આયોજન કરાયું છે તો આ જ રીતે વડનગરનું રેલવે સ્ટેશન પણ વડનગરના ઐતિહાસિક સ્મારકોથી બનાવવામાં આવ્યું છે